જામનગરની એમપીસા મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચાર જગાવનારી ઘટના આજે આખરે રેગિંગના ભોગ બનેલી વિદ્યાર્થી દ્વારા બે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. અમારા અહેવાલથી હવે સમગ્ર ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટી તપાસ બાદ પોલીસ પણ હરકતમાં આવી અને બનાવની ગંભીરતાથી લઈ બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જામનગરની એમપીસા મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચાર જગાવનારી ઘટના આજે આખરે રેગિંગનો ભાગ બનેલી વિદ્યાર્થી દ્વારા બે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ સત્તાવારે પોલીસે ફરિયાદ નોંધાવી છે. હવે સમગ્ર ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટી તપાસ બાદ પોલીસ પણ આ મામલે બંને આરોપીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ હવે નવો જ વળાંક કંઈક આવ્યો છે. જામનગરની એમપીસા મેડિકલ કોલેજ રેગિંગના મામલામાં ખરેખર વિદ્યાર્થીનું રેગિંગ થયું છે કે નહીં તે હવે મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર શહેરના નદીના વિસ્તારમાં રહેતા ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલ મધ્યમ વર્ગના પરિવારની પુત્રી રેગિંગની ઘટનામાં થતાં હવે જામનગર સીબીસી ડિવિઝનમાં આખરે બે વિદ્યાર્થીઓ ધવલ નાંદા નયન કમરટા વિરુદ્ધ પોલીસે ફરિયાદ રેગિંગનો ભોગ બનેલા પાર્થ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં પાર્થ દ્વારા ઉલ્લેખ કરાયો કે સિનિયર દ્વારા તે માર મારી અને સામાન બહાર ફેંકી દે અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે જિલ્લા કલેક્ટર પણ પીડિતાની મુલાકાત લીધી હતી. જુનિયર વિદ્યાર્થી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવાની રેગિંગની ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને જામનગરના ચકચાર મચાવી પામી છે. જોકે એન્ટી રેગિંગ કમિટી દ્વારા પણ તપાસોને હાથ ધરી તેજ કરાયો છે, જ્યારે ભોગ બનેલા વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. હર્ષલ ખંડેલિયા, ZH TV, જામનગર. એન્ટી રેગિંગ કમિટીની હાજરીમાં વિદ્યાર્થી, તેના વાલી તથા બંને જે આરોપી વિદ્યાર્થી હતા તેના વાલીઓને હાજર કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને જે ઇન્ટરનલ ડિસ્કશન થયું હતું એના ઉપરથી એ લોકોનું સમાધાનકારી અભિગમ હતો, પરંતુ કમિટીની ઈચ્છા થોડી એવી હતી કે આ મેટરમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, એટલા માટે વિગતવાર વિદ્યાર્થી તરફથી, વિદ્યાર્થીના વાલીઓ તરફથી નિવેદન લેવામાં આવ્યા અને મેટર પ્રાથમિક તપાસ કરતાં રેગિંગની ના હોતા આકસ્મિક ઝઘડો હોય એવું લાગ્યું હતું અને એ ઝઘડાના રેફરન્સમાં રેગિંગ કમિટી તરફથી એવો નિષ્કર્ષ કરવામાં આવ્યો કે કમિટીનો ખાસ હવે એમાં કંઈ રોલ રહેતો નથી, પરંતુ મેનેજમેન્ટ તરફથી કોલેજના શિસ્તભંગના ભાગરૂપે વિદ્યાર્થીઓને એક સારું લેસન મળે, એક સારો મેસેજ મળે એના માટે થોડા ઘણા શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી છે. તો આ માટે કોલેજના જે વડા અધિકારી છે એમની ફરીથી એક મિટિંગ લઈ ફર્ધર ઇન્વેસ્ટિગેટ કરી અને કોલેજ લેવલે જ આ મેટરનો નિર્ણય લેવામાં આવે એવું રેગિંગ કમિટીનું સૂચન છે. આ અહેવાલ રેગિંગની ફરિયાદ માત્ર કોલેજને વિદ્યાર્થી તરફથી કરવામાં આવી હતી અને વિદ્યાર્થી અને તેના વાલીના સંતોષ ખાતર આ રેગિંગની ફરિયાદને લઈ અને રેગિંગ કમિટી બોલાવવામાં આવી હતી અને અંતે પ્રક્રિયા આખી રેગિંગ નહીં પણ એક આકસ્મિક ઝઘડો હોવાનું નક્કી થતાં આ વિશેની વિગતો અમારા વિભાગ સિવાય ક્યાંય મોકલવાની થતી નથી. સમાધાન વિદ્યાર્થીઓની રજૂઆત એવી છે કે તે લોકો સમાધાન કરવા માગે છે અને બંને પક્ષેથી સમાધાનની જ એ બંનેની ઈચ્છા છે, પરંતુ સંસ્થાની જવાબદારીમાં આવે છે કે આજે આકસ્મિક દુર્ઘટના બની એ પણ ભવિષ્યમાં ક્યારેય ન બને, એટલે વિદ્યાર્થીઓનું જે વલણ છે આરોપી અને ફરિયાદી બંનેનું એ વલણને ધ્યાને લઈ અને થોડા ઘણા શિક્ષાત્મક પગલાં લેવાનું તો સંસ્થાના વડા અધિકારીઓ તરફથી નક્કી કરવામાં જ આવ્યું છે.